મને ક્લાસ આજે આપણે ભણશું રેસ્પિરેટરી સિસ્ટમમાં લાસ્ટ ઓર્ગન લંગ્સ તો લંગ્સનું પોઝિશન અને સ્ટ્રક્ચર દેર આર ટુ લંગ્સ વન લાઈંગ ઓન ઈચ સાઈડ ઓફ ધ મિડ લાઈન ઇન ધ થોરાસિક કેવિટી મીન્સ કે જે લંગ્સ છે કેટલા છે બે લંગ્સ છે બરાબર દેર આર ટુ લંગ્સ વન લાઈંગ ઓન ઈચ સાઈડ ઓફ ધ મિડ લાઈન ઇન થોરાસિક કેવિટી મતલબ પછી થોરાસિક કેવિટીમાં બંને એક એક સાઈડ આવેલા છે દે આર કોન શેપ્ડ મતલબ કે એનો જે શેપ છે કેવો છે કોન જેવો છે દે આર કોન શેપ્ડ એન્ડ હેવ એન એપેક્સ બેઝ ટીપ એન્ડ કોસ્ટલ મતલબ એના જે છે ચાર સરફેસ છે એપેક્સ બેઝ ટીપ કોસ્ટલ સરફેસ એન્ડ મીડિયલ સરફેસ તો સૌથી પહેલા ભણશું ધ એપેક્સ This is rounded and rises into the root of the neck. મતલબ કે જે ઉપરનો જે પાર્ટ છે સૌથી પહેલો આવશે એપેક્સ બરાબર This is rounded and rises into the root of the neck about 25 mm above the level of midline third of the clavicle. મતલબ કે જે midline છે ત્યાંથી કેટલું છે 25 mm above. It lies close to the first rib and the blood vessels and નર્વ્સ ઇન ધ રૂટ ઓફ ધ નેક મતલબ કે એ ક્યાં આવેલું છે તો કે ફર્સ્ટ રીબ છે આપણી જે રીબ કેજ છે એમાં જે ફર્સ્ટ રીબ છે ત્યાં આવેલું છે પછી બીજો પાર્ટ છે બેઝ ધીસ ઇઝ એ કોનકેવ એન્ડ સેમિલ્યુનર શેપ કે આનું જે સ્ટ્રક્ચર છે કેવું છે કોનકેવ જેવું છે બરાબર એન્ડ સેમિલ્યુનર ઇન શેપ ધ એન્ડ લાઈસ ઓન ધ અપર સરફેસ ઓફ ડાયાગ્રામ કે એ ક્યાં આવેલું છે ડાયાગ્રામથી ઉપરના પાર્ટમાં પછી ત્રીજું છે કોસ્ટલ સરફેસ ધીસ ઇઝ ધ બ્રોડ આઉટર સરફેસ ઓફ ધ લંગ્સ મતલબ કે જે લંગ્સનો બહારનો જે સરફેસ એરિયા છે એને કેવો કહેવાશે કોસ્ટલ કહેવાશે ધીસ ઇઝ ધ બ્રોડ આઉટર સરફેસ ઓફ ધ લંગ્સ ધેટ લાઈસ ડાયરેક્ટલી અગેન્સ્ટ ધ કોસ્ટલ કાર્ટિલેજ મતલબ કે ક્યાં આવેલું છે કોસ્ટલ કાર્ટિલેજની સામે એક્ઝેક્ટ સામે ધ રિબ્સ એન્ડ ધ ઇન્ટરકોસ્ટલ મસલ્સ કે કોસ્ટલ કાર્ટિલેજ રિબ્સ એન્ડ જે મસલ્સ છે એની એક્ઝેક્ટ સામે આવેલું છે મતલબ કે જે લંગ્સનો જે બહારનો એરિયા છે એને કેવું કહેવાશે કોસ્ટલ સરફેસ કહેવાશે પછી ચોથું છે મીડિયલ સરફેસ ધ મીડિયલ સરફેસ ઓફ ઇચ લંગ ફેસિસ ડાયરેક્ટલી એક્રોસ ધ સ્પેસ બિટવીન ધ લંગ્સ એન્ડ મીડિયાસ્ટિનમ મતલબ કે જે લંગ્સ અને મીડિયાસ્ટિનમ વચ્ચેની જે સ્પેસ છે એને કેવું કહેવાશે મીડિયલ સરફેસ કહેવાશે ઇચ ઇઝ એ કોનકેવ એન્ડ હેઝ એ રફલી ટ્રાયંગ્યુલર શેપ એરિયા કે જે મીડિયલ સરફેસ છે કેવો છે કોનકેવ શેપનો છે અને કેવું છે ટ્રાયંગ્યુલર શેપ છે ઇટ્સ કોલ્ડ ધ હેલિયમ મતલબ કે કેટલા સરફેસ છે ચાર એપેક્સ બેઝ કોસ્ટલ એન્ડ મીડિયમ તો અપેક્સ છે એ ક્યાં આવશે તો કે નેક આગળ આવશે જે આગળનો જે પાર્ટ છે રાઉન્ડ બરાબર જ્યાંથી બ્રોન્કસ ઓપન થશે એ પાર્ટ આવશે બરાબર એના પછી છે બેઝ તો બેઝ છે એ કેવો છે કોનકેવ શેપનો છે અને ક્યાં આવેલો છે નીચે આવશે ડાયાફ્રામની ઉપર મતલબ કે જે લંગ્સનો જે નીચેનો એરિયા છે એને શું કહેવાશે બેઝ કહેવાશે પછી કોસ્ટલ તો જે લંગ્સની બહારનો જે એરિયા છે આખી જે લંગ્સની જે આઉટર સરફેસ છે જે એને કેવો કહેવાશે કોસ્ટલ સરફેસ કહેવાશે અને મીડિયલ સરફેસ તો મીડિયલ સરફેસ છે એ ક્યાં આવશે જ્યાં એપેક્સ છે ત્યાં જ આવશે બરાબર તો મીડિયલ સરફેસ ઓફ ઇચ લંગ ફેસિસ ડાયરેક્ટલી એક્રોસ ધ સ્પેસ બિટવીન ધ લંગ્સ એન્ડ ધ મીડિયાસ્ટિનમ હવે ધ રાઇટ લંગ ઇઝ ડિવાઇડેડ ઇન ટુ થ્રી લોબ્સ મતલબ કે જે રાઇટ લંગ છે અને લેફ્ટ લંગ છે એમાંથી મેં તમને કાલે જ કીધું હતું કે જે રાઇટ લંગ છે એમાં કેટલા લોબ આવેલા છે ત્રણ અને લેફ્ટ છે એમાં બે ધ રાઇટ લંગ ઇઝ ડિવાઇડેડ ઇન ટુ થ્રી ડિસ્ટિંક્ટ લોબ્સ સુપિરિયર મિડલ એન્ડ ઇન્ફિરિયર જ્યારે લેફ્ટ લંગ છે ધ લેફ્ટ લંગ ઇઝ સ્મોલર કેમ કે રાઇટ લંગ છે એના કરતાં લેફ્ટ લંગ છે કેવું છે સ્મોલ છે પણ એનું રીઝન નથી બરાબર ધ લેફ્ટ લંગ ઇઝ સ્મોલર બીકોઝ ધ હાર્ટ ઓક્યુપાય સ્પેસ લેફ્ટ ઓફ ધ મિડ લાઈન મતલબ કે જે આપણું હાર્ટ છે એ કઈ સાઈડ છે લેફ્ટ સાઈડ છે માટે જે લેફ્ટ લંગ છે એ કેવું છે સ્મોલ છે રાઇટ લંગ કરતાં એન્ડ ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન ટુ ટુ લોબ્સ કે બે લોબમાં ડિવાઇડ થઈ છે ધ ઇન્ટિરિયર ઓફ ધ લંગ્સ કે જે લંગ્સ છે કેનું બનેલું છે ધ લંગ્સ આર કમ્પોઝ ઓફ બ્રોન્કાઈ એન્ડ સ્મોલર એર પાસેજીસ એન્ડ એલ્વિયોલાઈ કોનું બનેલું છે બ્રોન્કાઈ એર પેસેજીસ એલ્વિયોલાઈ કનેક્ટિવ ટિશ્યુ બ્લડ વેસલ્સ લિમ્ફ વેસલ્સ અને નર્વ્સ ધ ઇચ લોબ ઇઝ મેડ અપ ઓફ એ લાર્જ નંબર ઓફ લોબ્યુલ્સ કે જે એક લોબ છે એની અંદર શું આવેલા છે લાર્જ લોબ્યુલ્સ આવેલા છે
હવે પલ્મનરી બ્લડ સપ્લાય કે જે લંગ છે એની અંદર બ્લડ સપ્લાય કઈ રીતના થશે? ધ પલ્મનરી ટ્રંક ડિવાઇડ્સ ઇન્ટુ રાઇટ એન્ડ લેફ્ટ પલ્મનરી આર્ટરી. મતલબ કે જે પલ્મનરી જે ટ્રંક છે બરાબર, એ કેમાં ડિવાઇડ થશે? બે પાર્ટમાં, રાઇટ અને લેફ્ટમાં. કેમ કે જે રાઇટ છે એ રાઇટ લંગમાં જશે અને લેફ્ટ છે લેફ્ટ લંગમાં જશે. એન્ડ કેરી ધ ડીઓક્સિજનેટેડ બ્લડ ટુ ઈચ લંગ. મતલબ કે બંને લંગ્સમાં શું લઈ જશે? ડીઓક્સિજનેટેડ બ્લડ લઈ જશે. આ જે પલ્મનરી બ્લડ સપ્લાય છે આપણે ઓલરેડી ભણી ગયા છે કે એમાં સર્ક્યુલેશન ઓફ હાર્ટ વખતે સેમ એજ છે. વિધિન ધ લંગ્સ ઈચ પલ્મનરી આર્ટરી ડિવાઇડ્સ ઇન્ટુ મેની બ્રાન્ચીસ. મતલબ કે જે એક એક લંગમાં જાય છે પલ્મનરી આર્ટરી, એ હવે કેમાં થશે? મેની બ્રાન્ચીસમાં ડિવાઇડ થશે. વિચ એન્ડ ઇન એ કેપિલરી નેટવર્ક અરાઉન્ડ ધ એલ્યુઓલાઈ. મતલબ કે જે પલ્મનરી બ્રાન્ચીસ છે એનું એન્ડ છે એ ક્યાં આવશે? કેપિલરીસમાં આવશે. બરાબર, એ કેપિલરીસ છે એ ક્યાં આવશે? એલ્યુઓલાઈની નજીક આવશે. ત્યાં શું થશે? એન્ડ થશે. અને એલ્યુઓલાઈમાં શું થશે? જે ગેસ એક્સચેન્જ છે એની પ્રોસેસ થશે. ધ એક્સચેન્જ ઓફ ગેસ બિટવીન એર ઇન ધ એલ્યુઓલાઈ એન્ડ બ્લડ ઇન ધ કેપિલરીસ ટેક પ્લેસ. મતલબ કે જે એલ્યુઓલાઈ અને બ્લડ છે જે કેપિલરીસમાં પ્રેઝન્ટ છે એ બંનેની વચ્ચે શું થશે? એક્સચેન્જ ઓફ ગેસ. કે જે આપણી જે બ્લડ કેપિલરીસ છે એમાં શું હશે? CO2 હશે. અને એલ્યુઓલાઈ છે એમાં શું હશે? O2 હશે. તો એ બંને શું કરશે? એક્સચેન્જ કરશે ગેસ. બરાબર, ધ પલ્મનરી કેપિલરીસ મર્જ ઇન ટુ એ નેટવર્ક ઓફ પલ્મનરી વેન્યુલ. પછી શું થશે? કે પલ્મનરી કેપિલરીસ છે બરાબર, જેમાં ઓક્સિજનેટેડ બ્લડ આવી ગયું છે, એ શું થશે? વેઇન્સમાં મર્જ થશે. વેઇન્સ સાથે જોઈન્ટ થશે પલ્મનરી વેન્યુલ્સ વિચ ઇન ટર્ન ટુ પલ્મનરી વેઇન્સ. મતલબ કે પછી શું થશે? જે પલ્મનરી વેન્યુલ્સ છે પલ્મનરી વેઇનમાં મર્જ થશે એન્ડ કેરી ઓક્સિજનેટેડ બ્લડ ફ્રોમ ઇચ લંગ ટુ ધ લેફ્ટ એટ્રિયમ ઓફ હાર્ટ. મતલબ કે જે ઈચ લંગ છે બંને લંગ્સમાંથી શું કરશે? ઓક્સિજનેટેડ બ્લડ લઈ અને લેફ્ટ એટ્રિયમમાં મોકલશે. લેફ્ટ એટ્રિયમ ક્યાં? હાર્ટમાં. બરાબર, પહેલેથી જો પલ્મનરી બ્લડ સપ્લાયમાં શું થશે? પલ્મનરી ટ્રંક છે બે પાર્ટમાં ડિવાઈડ થશે, રાઇટ એન્ડ લેફ્ટ પલ્મનરી આર્ટરીમાં. એમાં શું હશે? ડીઓક્સિજનેટેડ બ્લડ હશે. તો જે બંને આર્ટરીસ છે એક એક બંને લંગ્સમાં જશે અને ત્યાંથી એ કેમાં ડિવાઈડ થશે? કેપિલરીસમાં ડિવાઈડ થશે. કેપિલરીસમાં ડિવાઈડ થશે પછી ત્યાં શું થશે? કેપિલરીસ અને એલ્યુઓલાઈ વચ્ચે ગેસ એક્સચેન્જની પ્રોસેસ થશે. બરાબર, પછી શું થશે? ધ પલ્મનરી કેપિલરીસ મર્જ ઇન ટુ પલ્મનરી વેઇન્સ. મતલબ કે જે પલ્મનરી કેપિલરીસ છે વેઇન્સ સાથે મર્જ થશે. વિચ ઇન ટર્ન ઓફ ટુ પલ્મનરી વેઇન્સ. પછી એ શું થશે? કે જે બધી વેન્યુલ્સ છે એ બધી જોઈન્ટ થઈને શું બનાવશે? બે પલ્મનરી વેઇન બનાવશે. પલ્મનરી વેઇન છે ઓક્સિજનેટેડ બ્લડ ક્યાં લઈ જશે? લેફ્ટ એટ્રિયમમાં, હાર્ટના. બરાબર, તો આ હતું લંગ્સ. લંગ્સના કેટલા પાર્ટ પડે છે? ચાર. બરાબર, એપેક્સ, બેઝ, કોસ્ટલ અને મીડિયલ સરફેસ. પછી તો કે લંગ છે એ કેમાં ડિવાઈડ થઈ છે? રાઇટ અને લંગમાં, રાઇટ અને લેફ્ટમાં. રાઇટ લંગ્સ છે એના કેટલા લોબ્સ છે? ત્રણ, સુપિરિયર, મિડિયલ અને ઇન્ફિરિયર. જ્યારે લેફ્ટ લંગ છે એના કેટલા લોબ્સ છે? બે. બરાબર, પછી તો કે ઇન્ફિરિયર ઓફ ધ લંગ્સ, કે જે લંગ્સ છે કોનું બનેલું છે? બરાબર, તેમાં શું આવશે? બ્રોન્કાઈ, બ્રોન્કિયોલ્સ, એર પેસેજીસ, એલ્યુઓલાઈ, કનેક્ટિવ ટિશ્યુ, બ્લડ વેસલ્સ, લિમ્ફ વેસલ્સ, નર્વ્સ. બરાબર, પછી પલ્મનરી બ્લડ સપ્લાય. હવે ભણશું એલ્યુઓલાઈ. ધ એન્ડ પાર્ટ ઓફ એર પાથવે ઇઝ એલ્યુઓલાઈ. મતલબ કે જે એર પાસેજ છે એનો જે લાસ્ટ પાર્ટ છે, જે એન્ડ છે બરાબર આપણે રેસ્પિરેટરી ટ્રેકનો, એ શું છે? એલ્યુઓલાઈ. ઇટ ઇઝ હેવ એ ગ્રેપ્સ ફ્રૂટ લાઈક સ્ટ્રક્ચર. એનું મતલબ કે જે એલ્યુઓલાઈ છે એનું સ્ટ્રક્ચર કેવું છે? તો કે દ્રાક્ષના ઝુમખા જેવું છે. એલ્યુઓલાઈ વોલ્સ એક્ટ એઝ લાઈક એ સેમી પરમિએબલ મેમ્બ્રેન. કે કેવું કામ કરશે? સેમી પરમિએબલ મેમ્બ્રેન. સેમી પરમિએબલ મેમ્બ્રેન મતલબ કેવું થશે? એક પડદા જેવું વર્ક કરશે. બરાબર, ઇટ હેલ્પ ટુ પાસ ઓ ટુ ટુ કેપિલરીસ એન્ડ સીઓ ટુ ફ્રોમ કેપિલરીસ. મતલબ કે શું કરશે? ઓક્સિજન છે બ્લડ કેપિલરીસને આપશે અને કાર્બન ડાયોક્સાઇડ છે બ્લડ કેપિલરીસમાંથી પાછું લેશે. બરાબર, એલ્યુઓલાઈ શું છે? સાવ નાનકડું સ્ટ્રક્ચર છે. ધ એન્ડ પાર્ટ ઓફ એર પાથવે, મતલબ કે આપણો જે રેસ્પિરેટરી ટ્રેક છે, જે આપણો પાથવે છે બરાબર, એનો સૌથી છેલ્લો પાર્ટ છે એ શું? એલ્યુઓલાઈ. તેનું સ્ટ્રક્ચર છે કેવું છે? તો કે ગ્રેપ્સના ફ્રૂટ જેવું છે. બરાબર, પછી જેની વોલ્સ છે એ કેવી છે? તો કે સેમી પરમિએબલ મેમ્બ્રેન છે. અને એનું વર્ક શું છે? તો કે શું કરશે? ઓક્સિજન છે કેપિલરીસને આપશે અને કેપિલરીસમાંથી કાર્બન ડાયોક્સાઇડને લેશે. બસ, તો આપણે અહીંયા અત્યાર સુધી શું ભણ્યા? એનાટોમી ઓફ રેસ્પિરેટરી સિસ્ટમ, કે રેસ્પિરેટરીના ઓર્ગન્સ જેટલા પણ છે બરાબર, નોઝ, ફેરિંગ્સ, લેરિંગ્સ, ટ્રેકિયા, બ્રોન્કાઈ, બ્રોન્ક્યુલ્સ, લંગ્સ અને એલ્યુઓલાઈ.
એનું એનાટોમિકલ સ્ટ્રક્ચર ભણી લીધું. હવે કાલથી આપણે શું ભણશું? ફિઝિયોલોજી, મતલબ કે મિકેનિઝમ ઓફ બ્રીથિંગ, ફિઝિયોલોજી ઓફ બ્રીથિંગ, બરાબર. લંગ્સ છે એ કઈ રીતના વર્ક કરે છે એ બધું હવે આપણે કાલથી ભણશું.